नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 9 बेसिक पदावलियों अने नित्यसम एमां आपणे आगळ स्वाध्याय 9.1 जोयो, त्यार पछी थोड़ा याद रखवानो जे मुद्दाओ छे ई जोई लईए अने त्यार पछी आपणे जोशुं स्वाध्याय 9.2 जे छे एना दाखलाओ आपणे गणशुं। तो जोईए याद रखवाना मुद्दाओ, आ खास याद रखवाना छे जेना उपयोग थी ज आपणे स्वाध्याय 9.2 छे एना दाखला गणी शकशुं। तो पहेलो पॉइंट छे ए एक पदीनो एक पदी साथे गुणाकार। हवे अहींया आपणने एक पदी आपेल छे एनो एक पदी साथे ज गुणाकार करवानो छे। तो अहींया आपणने एक पदी आपी छे, दाखला तरीके जोईए के 4ab गुणिया 5a² b, आ बे एक पदी आपेली छे एनो आपणे गुणाकार करवानो छे। तो ज्यारे गुणाकार करता होय त्यारे खास ध्यान रखवानुं छे के एना सहगुणको होय एनो गुणाकार थशे, एटले के 4 × 5 એટલે 20। અને જ્યારે ગુણાકાર કરતા હોય અને ચલ સરખા હોય તો ચલની ઘાતનો પણ સરવાળો કરવાનો છે। તો અહીંયા જોઈએ એ છે, આ પદમાં પણ એ છે, તો અહીંયા એની એક ઘાત છે, કાંઈ ન હોય તો એક ગણવાની, તો અહીંયા એની એક ઘાત અને અહીંયા એની બે ઘાત છે, તો એની કુલ કેટલી ઘાત થશે, તો કે 3 ઘાત, કારણ કે 2 + 1 એટલે 3 ઘાત, એટલે અહીંયા લખવાનું એની 3 ઘાત અને અહીંયા બીની 1 છે, અહીંયા પણ બીની 1 છે, તો એની બીની 2 ઘાત। તો આવી રીતના આપણે ગુણાકાર કરશું। હજી એક ઉદાહરણ જોઈએ, ખ્યાલ આવશે -2x²y ગુણ્યા 3xy²। તો અહીંયા પહેલા તો સહગુણકનો સરવાળો ગુણાકાર કરી નાખીએ કે -2 × 3, તો 3 × 2 = 6 અને 1 - એટલે -6, x², અહીંયા x², તો x³, અને y² અને અહીંયા y² તો અહીંયા y³। પણ જ્યારે ગુણાકાર હોય ત્યારે જ આ આપણે કરવાનું છે, એ ખાસ ધ્યાનમાં લેવાનું। ત્યાર પછી એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર। પહેલા શું જોયું, એક પદીનો એક પદી સાથે, હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે। તો અહીંયા એક પદ છે 2x × 5ax - 3x, આ દ્વિપદી છે અને એક પદી છે, એ બંનેનો ગુણાકાર કરવાનો છે। જ્યારે આવી રીતના ગુણાકાર આપણને આપેલો હોય ત્યારે શું કરશું કે બહારની જે સંખ્યા છે કૌંસની બહાર, એ જે સંખ્યા છે એ કૌંસની અંદરના જે પદો હોય એની સાથે એનો ગુણાકાર થાય। તો આ પદનો પહેલા પદ સાથે પણ ગુણાકાર થશે અને બીજા પદ સાથે આખા પદ સાથે પણ ગુણાકાર થશે। તો આપણે કરીએ કે 2x × 5ab વચ્ચે માઇનસ, તો માઇનસ, અને 2x × 3x, એટલે કે આ જે 12નું પદ છે એ અંદરના બંને પદો સાથે ગુણાશે, એટલે કે 2x નો પહેલા 5ax સાથે ગુણાકાર, વચ્ચે જે નિશાની હોય એમ નામ, અને 2x નો 3x સાથે ગુણાકાર। તો 2x × 5ax, તો હવે આગળ જેમ ગુણાકાર કર્યો એમ અહીંયા તો એક પદી જ થઈ ગઈ, તો 2 × 5 એટલે 10, અને અહીંયા એ એક જ છે તો એ, અને x² અને અહીંયા x² તો x²। પણ જ્યારે ગુણાકાર હોય ત્યારે જે ઘાત ચલની ઘાતનો શું થશે, સરવાળો થશે। ત્યાર પછી માઇનસ નિશાની એમના 3 × 2 = 6, એટલે કે 6 × 1 × 1 તો x², તો કે 6 - 6 x², જવાબ મળશે। ત્યાર પછી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર। તો અહીંયા આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરશું, કેવી રીતના થશે જોઈ લઈએ। તો x² y · a² b, એટલે આ દ્વિપદી છે અને આ દ્વિપદી છે, એ બંનેનો ગુણાકાર કરવાનો છે। તો આવી રીતના કરતા હોય ત્યારે શું થશે, તો કે જે આ એક્સ છે એનો આખા પદ સાથે ગુણાકાર થશે, અને બીજું પદ છે એનો પણ આખા પદ સાથે ગુણાકાર થશે, એટલે કે પહેલાં x² એ કાંઈ નીચે નથી એટલે ગુણ્યા સમજવાનું, x² a + b · y² a + b, એટલે કે x નો આખા પદ સાથે ગુણાકાર અને y નો પણ આખા પદ સાથે ગુણાકાર થશે, અને વચ્ચે જે નિશાની હશે એ આની નિશાની છે, એ નિશાની અહીંયા મળશે। તો હવે ગુણાકાર કરીએ, તો આપણે કર્યું હતું એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો અહીંયા એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, તો શું કરશું, આ જે કૌંસની બહાર જે આપણને ચલ આપેલો છે એ ચલ અંદરની બે સંખ્યા સાથે ગુણાશે। તો x² a એટલે એ x, અને x² b એટલે કે bx, વચ્ચે જે નિશાની છે એમનો રહેશે, પ્લસ y² a એટલે ay + y² b એટલે by, જ્યારે ચલ હોય ત્યારે ચલનો ગુણાકાર કરીએ તે ગુણાકાર એમનો જ રહેશે।
ત્યાર પછી દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો અહીંયા દ્વિપદી છે અને અહીંયા ત્રિપદી છે, એનો ગુણાકાર કરવાનો છે. ત્યારે શું થશે કે આ જે પદ છે પહેલું ઈનો આ આખા પદ સાથે ગુણાકાર થશે અને વચ્ચે વત્તા નિશાની અને ત્રણ વાયનો આખા પદ સાથે ગુણાકાર થશે. તો કેવી રીતના થશે કરીએ તો 2x પછી આખું પદ, તો 5a વત્તા 6b વત્તા 7c વત્તા 3y અને પાછું આખું પદ, એટલે કે 5a વત્તા 6b વત્તા 7c. ગુણાકાર કરીએ તો આ જે 12 છે કૌંસની 12 એ અંદરના બધા પદો સાથે ગુણાશે. તો 2x ગુણ્યા 5a, તો 5 દુ 10a અને x વત્તા 6 દુ 12 b અને x વત્તા 7 દુ 14 c અને x વત્તા એવી જ રીતના અહીંયા 5 ગુણ્યા 3 એટલે 15 a અને y વત્તા 6 તરી 18 b અને y વત્તા 7 તરી 21 c અને y. તો આવી રીતના આપણે યાદ રાખવાના મુદ્દાઓ જોયા. આના જ ઉપરથી આપણે સ્વાધ્યાય 9.2 છે એના દાખલાઓ ગણશું. અહીંયા આપણે જે છે એ ચલ લઈને આપણે દાખલાઓ ગણ્યા, પણ આગળ આપણને સંખ્યાઓ પણ આપી હશે તો પણ ગુણાકાર જે છે એ આવી રીતના જ થશે. તો જોઈએ સ્વાધ્યાય 9.2. સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 1, નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. અહીં આપણને એક પદીની જોડો આપેલી છે એનો ગુણાકાર આપણે કરવાનો છે. તો 4 અને 7p, તો 4 ગુણ્યા 7p, 7 ચોક 28 અને પીના પી, સાવ સિમ્પલ છે. ત્યાર પછી બીજો જોઈએ -4p અને 7p, આ બેનો ગુણાકાર. તો -4p ગુણ્યા 7p, 7 ચોક 28, માઇનસ નિશાન એટલે માઇનસ, p ની એક ઘાત તો p ની 2 ઘાત. ત્યાર પછી ત્રીજો -4p અને 7pq, તો -4p ગુણ્યા 7pq, તો 7 ચોક 28 અને માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની રહેશે. p ની 1 ઘાત, અહીંયા p ની 1 ઘાત તો p ની 2 ઘાત, અહીંયા q નથી અહીંયા q છે તો q એમના, એટલે કે -28 p નો વર્ગ q. ત્યાર પછી આવી 4p ની 3 ઘાત અને -3p, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 4p ની 3 ઘાત ગુણ્યા -3p, 4 તરી 12 1 માઇનસ એટલે -12, p ની 3 ઘાત p ની 1 ઘાત એટલે p ની 4 ઘાત થશે. ત્યાર પછી 4p અને 0, તો 4p ગુણ્યા 0, તો 4p ગુણ્યા 0 એટલે 0, એટલે કે 0નો કોઈ પણ બહુપદી સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ હંમેશા શું મળશે, 0. 6-7 બહુપદી આપણે આપેલી હોય એની સાથે ગુણાકારમાં 0 હોય તો આખી જે પદ છે એનો જવાબ શું મળશે, આપણને 0 મળશે. એટલે કે કોઈ પણ બહુપદીનો 0 સાથેનો ગુણાકાર હંમેશા આપણને શું મળશે, 0 મળશે. તો દાખલા નંબર 1 જોયો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજું કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે, એટલે અહીંયા આપણને જે માપ આપેલા છે એ લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. તો આપણે જે પહેલું માપ આપેલું છે એને આપણે લંબાઈ કહેશું અને બીજું માપ છે એને પહોળાઈ કહેશું. એવી જ રીતના બધા પદોમાં લંબાઈ પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો આ એમ આપણે લખીએ કે લંબાઈ, તો લંબાઈ અહીંયા શું છે, પી, અને પહોળાઈ તો કે અહીંયા આપણને ક્યુ છે. તો લંબાઈ પી અને પહોળાઈ ક્યુ, લંબાઈ અને પહોળાઈ મળી ગઈ તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે પી, પહોળાઈ કેટલી છે ક્યુ, પી ગુણ્યા ક્યુ તો પી ક્યુ. ચોરસ એકમ, લંબચોરસનું ક્ષેત્રફળ છે તેનો એકમ આપણે શું લખીએ છીએ, ચોરસ સેમી કે એવી રીતે લખીએ છીએ, પણ અહીંયા આપણને કોઈ એકમ આપેલા નથી, આપણે એને શું લખશું, ચોરસ એકમ એમ જ આપણે એનો એકમ લખશું. ત્યાર પછી ડબલ આઈ, ડબલ આઈમાં લંબાઈ કેટલી છે તો કે 10 m અને પહોળાઈ તો કે 5 m, તો કે પહોળાઈ 5 m. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી 10 m, પહોળાઈ કેટલી તો કે 5 m. 10 m ગુણ્યા 5 m, તો 10 ગુણ્યા 5 એટલે 50 m અને n ચોરસ એકમ. ત્યાર પછી ત્રીજો જોઈએ, ત્રીજામાં આપણે લંબાઈ આપેલી છે 20x² અને પહોળાઈ છે 5y² તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા
પહોળાઈ લંબાઈ કેટલી તો કે 20 એક્સ નો વર્ગ, પહોળાઈ કેટલી તો કે 5 વાય નો વર્ગ, 20 ગુણ્યા 5 એટલે 100 એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ ચોરસ એકમ. ત્યાર પછીનો દાખલો જોઈએ, એમાં લંબાઈ આપણે 4x અને પહોળાઈ 3x નો વર્ગ આપેલો છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 4x, પહોળાઈ 3x નો વર્ગ, 4 ગુણ્યા 3 એટલે 12, x ની 1 ઘાત, x ની 2 ઘાત તો x ની 3 ઘાત ચોરસ એકમ. જ્યારે તમે આ ઘાતનો સરવાળો કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે ચલ બંનેના સરખા હોય તો જ ઘાતાંકનો સરવાળો થશે. એ બાબત ખાસ ધ્યાનમાં લેજો, નકર અહીંયા એક્સ હશે ને અહીંયા વાય હશે, તમે બંનેનું ભેગું કરશો તો જવાબ ખોટો આવશે. એટલે એ બાબત ખાસ ધ્યાન રાખવાની, ચલ સરખા હોય તો જ એના ઘાતનો સરવાળો થાય. ત્યાર પછી વી, લંબાઈ 3 mm અને પહોળાઈ 4 np. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 3 mm, પહોળાઈ 4 np. તો 4 × 3 એટલે 12 m, અહીંયા એન છે, અહીંયા એન છે, એનની એક ઘાત, એનની એક ઘાત એટલે એનની બે ઘાત અને પી, તો કે 12 m, એન નો વર્ગ પી ચોરસ એકમ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 9.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો. અહીંયા જે ગુણાકાર કર્યા એવી જ રીતના તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 3 જે કોષ્ટક તમારી ચોપડીમાં છે એ ચોપડીમાં જ પ્રેક્ટિસ માટે તમારે કરવાનું છે. તો સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 3 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે સ્વાધ્યાય 9.2 માં જે આગળના દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.